દાખલા નંબર દસ બસમાં ડીઝલ પુરાવા પેટ્રોલ પંપે ઊભી રખાય જો એક બસમાં ડીઝલ ભરતા છ મિનિટ લાગે તો પાંચ બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગશે એટલે એક બસમાં ડીઝલ ભરતા છ મિનિટ થાય તો બીજી બસમાં ભરતા બીજી છ મિનિટ ત્રીજી બસમાં બીજી છ મિનિટ એ પ્રમાણે ગણતરી કરવાની છે તો પદ મૂકાય કે એક બસમાં ડીઝલ ભરતા છ મિનિટ થાય તો પાંચ બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગશે પણ અહીંયા આપણે જગ્યા ઓછી છે એટલે પદ મૂકીએ તો ગુણાકાર થશે છ ગુણ્યા પાંચ છેદમાં એક તો છ પંચા કેટલા થશે છ પંચા ત્રીસ આખા વાક્યમાં જવાબ લખવાનો પાંચ બસમાં ડીઝલ ભરતા ત્રીસ મિનિટ થાય દાખલા નંબર અગિયાર જો ડીઝલનો ભાવ રૂપિયા પાસઠ પ્રતિ લિટર હોય તો એક વર્ષમાં સો લિટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે એક લીટરનો ભાવ પ્રતિ લિટર એટલે કે એક લીટરનો ભાવ પાસઠ રૂપિયા છે અને એક બસમાં સો લિટર ડીઝલ ભરાવે છે તો સો લિટર ડીઝલ ગુણ્યા લીટરનો ભાવ તો એક લીટરનો ભાવ કેટલા રૂપિયા છે પાસઠ રૂપિયા તો સો ગુણ્યા પાસઠ કરવાના પદ મૂકીએ આ રીતે મૂકાય કે એક લીટર ડીઝલનો ભાવ પાસઠ રૂપિયા તો સો લીટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા ને ગુણાકાર કરીએ તો સો ગુણ્યા પાસઠ થાય બે અંકની સંખ્યા છે એટલે સૌથી પહેલાં એક શૂન્ય મૂકવાનું હવે છ ગુણ્યા શૂન્ય શૂન્ય કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય આવે હવે આ એક શૂન્ય બે સંખ્યા છે તેનું એક શૂન્ય મૂક્યું હવે છ ગુણ્યા શૂન્ય એનું શૂન્ય અહીંયા ઉપર પણ છ ગુણ્યા શૂન્ય છે તો તેનું પણ શૂન્ય અને છ એકા છ પાંચ ગુણ્યા શૂન્ય શૂન્ય પાંચ ગુણ્યા શૂન્ય શૂન્ય પાંચ એકા પાંચ અહીંયા કશો નથી તો શૂન્ય શૂન્ય વત્તા પાંચ પાંચ છ વત્તા શૂન્ય છ છ હજાર પાંચસો તો એક બસમાં સો લિટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે આપણે અહીંયા એક જ બસનું પૂછ્યું છે જો પાંચ બસનું પૂછ્યું હોય તો પાછું છ હજાર પાંચસો ગુણ્યા પાંચ વસ કરવી પડે પણ આપણને એક બસનું જ પૂછ્યું છે કે એક બસમાં સો લિટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો બસમાં સો લિટર ડીઝલ ભરાવતા છ હજાર પાંચસો રૂપિયા ચૂકવવા પડે દાખલા નંબર બાર તો બાકીની ચાર બસોમાં પચાસ પચાસ લીટર ડીઝલ ભરાવવાની કુલ કેટલી રકમ ચૂકવવી પડે અહીંયા આપણે સો લીટર ડીઝલ ચૂકવ ડીઝલ પુરવવાનો ભાવ શોધ્યો હવે હવે પચાસ લીટર ડીઝલ ભાવ પચાસ લીટર ડીઝલ પૂરવાનું છે તો આપણને એક લીટર ડીઝલનો ભાવ ઉપર આપેલો છે પાસઠ રૂપિયા અને પચાસ લીટર ડીઝલ પૂરવાનું છે જે રીતે સો લીટર પૂર્યું તો સો ગુણ્યા પાસઠ કર્યું તે જ રીતે અહીંયા પચાસ લીટર પૂરવાનું છે તો પાસઠ ગુણ્યા પચાસ કરવાના અથવા પચાસ ગુણ્યા પાસઠ કરીએ તો પણ ચાલે તો એક લીટર ડીઝલનો ભાવ પાસઠ રૂપિયા છે ગુણ્યા પચાસ લીટર ડીઝલ પૂરવાનું છે તો પાસઠ ગુણ્યા પચાસ કરીશું તો આપણને એક બસમાં ડીઝલ પુરાવતા કેટલી રકમ ચૂકવવી પડે તે મળશે ત્યાર પછી એટલા ગુણ્યા ચાર કરીશું એટલે કુલ ચાર બસમાં કેટલે કેટલા રૂપિયા ચૂકવવા પડે તે મળે સૌથી પહેલાં એક લિટર ડીઝલનો ભાવ પાસઠ રૂપિયા છે ગુણ્યા એક બસમાં પચાસ લિટર પુરાવાનું છે તો પાસઠ ગુણ્યા પચાસ કરીશું બે અંકની સંખ્યા છે તો શૂન્ય પાંચું પાંચું પચીસો પાંચ વદી બે પાંચ છ ત્રીસ ત્રીસ ને બે બત્રીસ ત્રણ હજાર બસો પચાસ જો અહીંયા પાછળ શૂન્ય છે તો એને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો નીચે શૂન્ય જ આવશે અને તે બેનો સરવાળો કરીશું તો ત્રણ હજાર બસો પચાસ જ આવશે એટલે નીચે ફરીથી આપણે ગુણાકાર કરતા નથી હવે આ આપણને કેટલી બસનો ભાવ મળ્યો એક બસનો બરાબર એક બસમાં આપણે ડીઝલ પુરાવીએ પચાસ લીટર તો ત્રણ હજારને બસો ને પચાસ રૂપિયા ચૂકવવા પડે એવી કેટલી બસમાં પુરાવાનું છે ચાર બસમાં તો ત્રણ હજાર બસો પચાસ રૂપિયા એક બસના ગુણ્યા કુલ કેટલી બસ છે ચાર ચાર ગુણ્યા શૂન્ય શૂન્ય ચાર પંચાવીસો શૂન્ય વધી બે ચાર દુ આઠ આઠ ને બે દસો શૂન્ય વધી એક ચાર બાર બાર ને એક તેર તેર હજાર રૂપિયા ચૂકવવા પડે પહેલાં આપણે એક બસનો ભાવ શોધ્યો અને પછી ગુણ્યા ચાર કર્યા એટલે કુલ ચાર બસના થઈને કેટલા રૂપિયા ચૂકવવા પડે તે મળ્યું જવાબ આવશે ચાર બસોમાં પચાસ પચાસ લીટર ડીઝલ ભરવાની ઉપરથી જોઈને જ જવાબ લખવાનો છે કુલ તેર અથવા તો ભરવાના કુલ તેર હજાર રૂપિયા ચૂકવવા પડે આ રીતે આખા વાક્યમાં જવાબ લખવાનો દાખલા નંબર તેર બધા દસ વાગ્યે પાલનપુર પહોંચ્યા ત્યાં સો વર્ષ જૂના એક મહેલમાં ગયા જેમાં અડતાલીસ ગાય બાસઠ ભેંસ તોતેર હરણા નવ વાઘના ભીંત ચિત્રો દોરેલા હતા ભીજ ચિત્રો એટલે કે જે દિવાલ ઉપર દોરેલા ચિત્રો હોય તેને ભીંત ચિત્રો કહેવાય તો આટલા ગાય ભેંસ હરણા અને વાઘના ચિત્રો દિવાલ ઉપર દોરેલા હતા કુલ થઈને ત્યાં કેટલા પ્રાણીઓના ભીંત ચિત્રો હતા હવે આ બધાનો સરવાળો કરીશું અહીંયા જગ્યા ઓછી પડશે તો આપણે અહીંયા લખીએ તો સૌથી પહેલા છે અડતાલીસ ગાય વત્તા બાસઠ ભેંસ વત્તા તોતેર હરણા વધતા નવ વાઘ અહીં આગળ એક જ સંખ્યા છે એટલે શૂન્ય મૂકીશું જો એક જ અંકની સંખ્યા હોય તો એકમમાં લખવાની બરાબર દશકમાં લખશો તો તમારો જવાબ ખોટો આવશે એટલે એક જ અંકની સંખ્યા હોય તો એકમમાં લખવાની બે અંકની સંખ્યા હોય તો એકમ અને દશકમાં લખવાની આઠ ને બે દસ દસ ને ત્રણ તેર તેર ને નવ બાવીસો બે વદી બે ને ચાર છ છ ને છ બાર બાર ને સાત ઓગણીસ તો એકસો બાણું કુલ પ્રાણીઓ અહીંયા આખા વાક્યમાં જવાબ આવશે સવાલ પરથી જવાબ બનાવવાનો કુલ થઈને ત્યાં કેટલા પ્રાણીઓના ભી ચિત્રો હતા તો કુલ થઈને ત્યાં એકસો બાણું પ્રાણીઓના ભીંત ચિત્રો હતા બ શું પ્રાણીઓની સંખ્યા એકસો ને બાણું છે તો બસો કરતા વધારે કહેવાય કે ઓછા કહેવાય એકસો બાણું ઓછા કહેવાય બરાબર તો આપણને એક જવાબ તો મળી ગયો કે પ્રાણીઓની સંખ્યા બસો કરતા ઓછી હતી તો આપણે ડાયરેક્ટ લખી શકીએ પણ અહીંયા આપણને સવાલ પૂછ્યો છે કેટલી એટલે કે કેટલી ઓછી સંખ્યા હતી તો અહીંયા બસોથી વધારે હતી કે ઓછી પૂછ્યું છે તો બસો લખવાના તેમાંથી કુલ કેટલા પ્રાણીઓ હતા એકસો ને બાણું તે બાદ કરીશું તો કેટલી ઓછી સંખ્યા હતી તે મળશે તો શૂન્યમાંથી બે નહીં જાય તો આપણે આગળથી દશક લઈશું પણ આગળવાળા પાસે પણ શૂન્ય છે તો તેની આગળવાળા પાસે માગીએ તો બે બાજુવાળાને એક આપે તો બે માંથી એક જાય તો એની પાસે એક રહેશે હવે અહીંયા દસ છે દસ છે તો હવે બાજુમાં એક આપી શકશે તો દસ બાજુમાં એક આપે તો દસની પાસે નવ વધે દસ માંથી બે જાય તો આઠ નવમાંથી નવ જાય તો શૂન્ય એકમાંથી એક જાય તો શૂન્ય હવે જવાબ આવે પ્રાણીઓની સંખ્યા એક જ વાક્યમાં આપણે જવાબ લખી દઈએ તો પ્રાણીઓની સંખ્યા બસોથી આઠ ઓછી હતી આમ બે વાક્યમાં જવાબ લખ્યો તો પણ ચાલે કે પ્રાણીઓની સંખ્યા બસોથી ઓછી હતી તે આઠ ઓછી હતી પણ આપણે એક જ વાક્યમાં જવાબ લખી દીધો કે પ્રાણીઓની સંખ્યા બસોથી આઠ ઓછી હતી દાખલા નંબર ચૌદ આ મહેલમાં બે કલાક સમય જાય છે તો અત્યારે કેટલા વાગ્યા હશે તો જો બે કલાક સમય જાય છે એવું કહે છે તો કેટલા વાગ્યે ત્યાં પહોંચેલા આપણને ઉપર તેરમાં દાખલામાં કીધું છે કે દસ વાગ્યે પાલનપુર પહોંચે અને ત્યાં બે કલાક થાય છે તો દસ વાગ્યે પાલનપુર હતા તો લખવાનું દસ કલાક વધતા બે કલાક સમય થાય છે તો લખવાનું બે કલાક દશકમાં શૂન્ય આવશે શૂન્ય વત્તા બે બે એક વત્તા શૂન્ય એક બાર કલાક એટલે કે અત્યારે કેટલા વાગ્યા હશે બાર વાગ્યા હશે તમને ભલે આ રકમમાં નથી આપ્યું કે કેટલા વાગ્યે પહોંચે છે પણ ઉપર જે હોય તેમાં આપણે ખાસ ધ્યાનથી રકમ વાંચીએ તો આપણને ખબર પડે કે દસ વાગ્યે પાલનપુર પહોંચેલા તેના પરથી જ આપણે આગળના દાખલાના જવાબ લખવાના છે તો અત્યારે કેટલા વાગ્યા હશે તો અત્યારે બાર કલાક એટલે કે બાર વાગ્યા હશે પછી બે બે ટપકા કરી શૂન્ય અત્યારે વાગ્યા હશે દાખલા નંબર પંદર ત્યારબાદ પાલનપુરથી આબુના રસ્તામાં નાસ્તો કરવા માટે બસ ઊભી રાખી દરેક બાળકને એક સફરજન બે કેળા ત્રણ બિસ્કીટ અને ચાર ચોકલેટ આપી તેમાંથી બેતાળીસ બાળકોએ બિસ્કીટ લીધા નહીં તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વેચવામાં આવી તો સૌથી પહેલાં તો કુલ કેટલા બાળકો પ્રવાસ જાય છે તે જોવાનું છે તો તેના માટે આપણે આગળ પહેલું પેજ જોવાનું તો કુલ કેટલા બાળકો પ્રવાસે જાય છે બસો ને બાર તો આ દાખલામાં આપણે બધી ગણતરી બસો બાર બાળકોથી કરવાની કારણ કે જેટલા બાળકો પ્રવાસમાં જાય તેટલા બાળકોને આપણે નાસ્તો આપવો પડે તો કુલ બસો ને બાર બાળકો છે દરેક બાળકને જો દરેક બાળકને એક સફરજન આપ્યું એક એક વાક્ય શબ્દ વાંચીને આપણે આગળ દાખલો કરવાનો એક સફરજન આપ્યું તો બસો બાર ગુણ્યા એક તો એક દૂ એક એકા એક દૂ દૂ તો બસો બાર સફરજન અને આ બસો બાર છે બાળકો ચાલો સફરજન પતી ગયું હવે કેળા કેટલા કેળા આપે છે દરેક બાળકને બે કેળા એક એક લીટી વાંચીને કરશો તો જ દાખલો દાખલામાં સમજ પડશે તો હવે બસો બાર બાળકો છે તો બસો બાર બાળકો ગુણિયા દરેકને કેટલા કેળા આપે છે બે કેળા અહીંયા એક સફરજન આપે છે તો લખી દો સફરજન બે દુ ચાર બે એકા બે બે દુ ચાર ચારસો ચોવીસ કેળા થાય હવે કેળા પત્યા હવે ત્રણ બિસ્કીટ તો બસો બાર બાળકો ગુણ્યા ત્રણ બિસ્કીટ પણ જો આગળ આપ્યું છે કે તેમાંથી બેતાળીસ બાળકોએ બિસ્કીટ લીધા નહીં તો આટલા બાળકોએ બિસ્કિટ લીધા નથી તો સૌથી પહેલાં બસો બાર બાળકોમાંથી બેતાળીસ બાળકો બાદ કરવાના કેમ કારણ કે એટલા છોકરાઓએ બિસ્કિટ લીધા નથી એટલે બે એ બસો બારમાંથી બસો બેતાળીસ બાદ કરીશું ને જે જવાબ આવે એટલા ગુણ્યા ત્રણ કરીશું કારણ કે બેતાળીસ છોકરાઓએ તો બિસ્કિટ લીધી જ નથી એટલે એ લોકોની ગણતરી થાય નહીં તો બેમાંથી બે જાય તો શૂન્ય એકમાંથી ચાર નહીં જાય તો દસ્તક લઈશું તો બે પાસે એક વધશે અગિયારમાંથી ચાર જાય તો સાત એકમાંથી શૂન્ય જાય તો એકસો સિત્તેર બાળકો હવે આ એકસો સિત્તેર બાળકો છે તેની ગણતરી આપણે કરીશું તો એકસો સિત્તેર એકસો સિત્તેર બાળકોએ બિસ્કિટ લીધી છે તો એકસો સિત્તેર ગુણ્યા ત્રણ કરીશું કેમ બસો બાળ સાથે ગણતરી નથી કરી ખબર પડી કેમ કેમ કે બેતાળીસ બાળકોએ બિસ્કીટ લીધા જ નથી એટલે તે લોકોની ગણતરી આપણે બાદ કરી દેવાની એટલે એકસો સિત્તેર બાળકોએ બિસ્કીટ લીધી ગુણ્યા ત્રણ કેમ ત્રણ કે દરેકને ત્રણ બિસ્કીટ આપ્યા છે તો એકસો સિત્તેર બાળકો ગુણ્યા ત્રણ બિસ્કીટ ત્રણ ગુણ્યા શૂન્ય શૂન્ય ત્રણ સત્તા એકવીસો એક વદ્દી બે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ પાંચસો દસ ચોકલેટ આપી છે ગુણિયા ચાર ચોકલેટ ચાર દો આઠ ચાર એકા ચાર ચાર દો આઠ આઠસો અડતાલીસ ચોકલેટ ચારેય ચાર વસ્તુની ગણતરી થઈ ગઈ તેમાંથી બેતાળીસ બાળકોએ બિસ્કિટ લીધા નહીં એટલે તે પણ બાદ કરી નાખા તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વહેંચવામાં આવી તો આનો જવાબ પણ થોડો અલગ લખાશે કેમ કેટલી વસ્તુઓ છે તો આપણે એ તો લખી દઈએ પણ કેટલા બાળકોને વેચવામાં આવી તો બધામાં બસો બાર બાળકો છે પણ જે બિસ્કિટ છે એકસો સિત્તેર બાળકોએ જ લીધી છે એટલે આ ત્રણનો જવાબ એક સરખો આવશે કે બસો બાર બાળકોએ કઈ કઈ વસ્તુ લીધી તેનો જવાબ પહેલાં લખી નાખવાનો તો બસો બાર બાળકોને બસો બાર સફરજન ચારસો ચોવીસ કેળા બિસ્કીટ પછી લખીએ કેમ કે એકસો સિત્તેર જ બાળકો છે અને આઠસો અડતાળીસ ચોકલેટ તેમજ બાળકોને આવી ફરીથી બસો બાર બાળકોને બસો બાર સફરજન ચારસો ચોવીસ કેળા બિસ્કીટ રહેવા દેવાની આઠસો અડતાળીસ ચોકલેટ આપી અને બસો બારમાંથી બેતાળીસ બાળકોએ બિસ્કીટ નથી લીધી એટલે એકસો સિત્તેર બાળકોને પાંચસો દસ બિસ્કીટ વહેંચવામાં આવી તો દાખલા નંબર દસથી પંદર સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત સારા અક્ષરે સમજીને ગણવાના છે